આપણે જે કચ્છની અંદર પાંજરાપોળો છે એમાં 4 લાખ પશુઓ છે અને અત્યારે આ કોરોનાના હિસાબે દાન પણ મળતા નથી અને એના માટે આપણે સરકાર પાસે રજૂઆત કરી, 1-2 પત્ર બી લખ્યા, પણ એપ્રિલ મહિનામાં અને મે મહિનામાં 25-25 રૂપિયા આપશે એમ કહ્યું છે અને માફ આપશે, પણ 25 રૂપિયાથી કાંઈ થાય નહીં, કારણ કે એક પશુને એક ટાઈમ જમવા માટે 15 કિલો માલ જોઈએ તો કાલ તો 30 કિલો જો તો 60 રૂપિયા કમસે કમ થાય, એના સિવાય અલગ ખર્ચા અલગ પડી જવા જોઈએ બીજા ખર્ચા, તો પણ 60 રૂપિયા તો મળવા જોઈએ, એ 25 રૂપિયા કાંઈ થાય નહીં, એના માટે આપણે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી અને ઈશ્વરની કૃપાથી રીટ દાખલ બી થઈ ગઈ અને હાઈકોર્ટે નોટિસ બી સરકારને કાઢી અને આપણી માંગણી છે એ 60 રૂપિયા અમને મળવા જોઈએ અને સાથે સાથે એમ પણ કહ્યું છે કે જલ્દીમાં જલ્દી આ રીટ નીકળે એવી અમારી વિનંતી છે, કારણ કોરોનાના હિસાબે અત્યારે કંઈ ઇન્કમ થતી નથી અને પશુ પછી ભૂખા મરે એવું પરિસ્થિતિ આવે એમ છે, એટલે આપણે તાત્કાલિક આ રીટ નીકળે અને એનો આપણે નિકાલ થાય કે જેનાથી પશુને સરખી ખાધા ખોરાક મળી શકે અને પાંજરા પોળવાળાને પણ શાંતિ થાય, નહીં તો અત્યારે વાતાવરણ એટલું એવું બની ગયું છે કે ક્યાંથી પૈસા નથી આવતા એટલે તકલીફ પડતી હોય છે, તો ફરી મેં સરકારશ્રીને પણ મારી વિનંતી છે કે અમે રીટ કરવાનો ઉદ્દેશ અમારો એક જ છે કે જલ્દીમાં જલ્દી આ પશુઓને કંઈ મળે, સાથે સાથે અમે 30 વર્ષ પહેલાં પણ આવી રીટ કરી હતી દુષ્કાળના ટાઈમે, 3 વર્ષ દુષ્કાળ હતો અને 3 વર્ષ સુધી અમને રીટમાં અમને દર જેટલું જોતું હતું ખાવાનું એટલું સરકાર તરફથી મળતું હતું, એ પ્રમાણે આ વખતે પણ જઈએ જરૂર છે એટલું જ મળે, અમારે વધારે કંઈ જરૂર નથી, તો આવી મારી વિનંતી છે, ફરી સરકારને વિનંતી કરું છું, સાથે સાથે ભગવાનને પ્રાર્થના કરું છું કે આમાંથી આપણે બધાએ કોરોનામાંથી જલ્દી નીકળી જઈએ કે જેનાથી આપણે બધાએ છૂટી શકીએ અને ભારતને શાંતિ મળે, જય ભગવાન.